Hello students, myself Divya Patel. Welcome to my YouTube channel. Today I'm going to teach you Standard 11th English, Unit Number 1, The Journey of My Life from Earth to the Everest. आज चैप्टर से स्टूडेंट्स ये बहुत इम्पोर्टेंट चैप्टर है. तमने आ चैप्टर थ्रू बधु बहुत सीखवा मळशे. घणी बधी वस्तुओं ने तमे आ चैप्टर थ्रू सीखी सकशो. आज स्टोरी छे अरुणिमा सिन्हानी स्टोरी छे. कदाच अमुक स्टूडेंट्स ने आनु नाम जे अरुणिमा सिन्हा छे एमने ओळखता हशे के कोण छे. बहु ज नानी उमर में घणु बधु अचीव करी लीधुं छे एमने. ए आपणा जेवा नॉर्मल माणस नथी, ए डिसेबल छे. અને ડિસેબલ હોવા છતાં પણ લાઈફમાં આટલો મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને બહુ જ સારી વસ્તુ કહેવાય. તો આપણે એમના લાઈફની જે રિયલ સ્ટોરી છે એના થ્રુ ઘણી બધી વસ્તુ શીખવા મળશે. સો હિયર ઇટ ઇઝ અ પ્રી ટાસ્ક. ટોક ટુ વન ઓફ યોર ક્લાસમેટ, આસ્ક હિમ ઓર હર ક્વેશ્ચન ટુ નો અબાઉટ હિઝ ઓર હર સ્ટ્રેન્થ, એમ્બિશન, ડિઝાયર ટુ લર્ન એન્ડ ઓલ્સો એડવેન્ચર એક્ટિવિટીઝ. તમે તમારા ફ્રેન્ડને કોઈ ક્વેશ્ચન્સ કરો કે હા, તમારામાં કયા કયા એમ્બિશન્સ છે, કયા કયા ડિઝાયરનેસ છે, એમની સ્ટ્રેન્થ વિશે વાત કરો અને એમને કોઈ એડવેન્ચર એક્ટિવિટીઝ કરી છે તો એના વિશે ક્વેશ્ચન કરો. રાઇટ ધ ઇન્ફોર્મેશન્સ અબાઉટ યોર ફ્રેન્ડ ઇન ધ ટેબલ. ફાઇનલી ઇન્ટ્રોડ્યુસ યોર ફ્રેન્ડ ટુ ધ ક્લાસ. ફોર ધીસ યુ મે આસ્ક હિમ ઓર હર ક્વેશ્ચન્સ લાઇક. તમે એમની જે પણ ક્વેશ્ચન્સના આન્સર મળ્યા તમને, તેને તમે એક ટેબલમાં લખો જે અહીંયા આપેલો છે અને પછી તમારા ફ્રેન્ડને તમારા ક્લાસની સામે ઇન્ટ્રોડ્યુસ કરો. તમે તમારા ફ્રેન્ડને આ રીતે ક્વેશ્ચન કરી શકો છો. ક્વેશ્ચન નંબર 1, વોટ આર ધ સ્ટ્રેન્થ ઓર પોઝિશન પોઈન્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. તમારા ફ્રેન્ડની પર્સનાલિટીની સ્ટ્રેન્થનેસ શું છે અને પોઝિટિવનેસ શું છે. વોટ આર યુ ગુડ એટ, તમારા ફ્રેન્ડ શેમાં સારા છે. વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન અ ફ્યુચર એન્ડ વાય, ફ્યુચરમાં એ શું બનવા માંગે છે અને કેમ. વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન અ લાઈફ, લાઈફમાં એમને શું અચીવ કરવું છે. વોટ સ્કિલ્સ ડુ યુ વોન્ટ ટુ લર્ન, કઈ સ્કિલ્સ એમને લર્ન કરવાની ઈચ્છા છે. વોટ એડવેન્ચરસ એક્ટિવિટીઝ હેવ યુ ડન, વેર એન્ડ હાઉ. કઈ એડવેન્ચરસ એક્ટિવિટીઝ તમારા ફ્રેન્ડે કરી છે, ક્યાં અને કેવી રીતે. વોટ એડવેન્ચરસ એક્ટિવિટીઝ ડુ યુ વોન્ટ ટુ ડૂ, વેર એન્ડ હાઉ. અને કઈ એક્ટિવિટી એ કરવા માંગે છે, ક્યાં અને કેવી રીતે. તો આ જે છે એ ક્વેશ્ચન્સના આન્સર તમે અહીંયા આગળ તમારા ટેબલમાં લખીને ક્લાસમેટની સામે તમે તમારા ફ્રેન્ડ્સને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ ધી એવરેસ્ટ ઇટ્સ અ સ્ટોરી અબાઉટ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા જે છે એ આપણા ઇન્ડિયાના નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. એ જ્યારે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા તે ટાઈમે અમુક જે લૂંટેરાઓ હતા એમને એમની ગોલ્ડન જે ચેઇન હતી, ગોલ્ડની જે ચેઇન હતી એને લૂંટવાનો ટ્રાય કર્યો. શી ફાઉન્ડ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. એમને બહુ જ ફાઇટ કરવાનો ટ્રાય કર્યો પણ એ ફાઇટિંગની સામે એમને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. જે સ્પીડી ટ્રેન હતી એમાંથી બહાર ફેંકવામાં આવી એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને એમને આ ઇન્સિડન્ટમાં એમનો જે ડાબો પગ હતો એ ખોઈ બેઠા. ધીસ હેપન વેન શી વોઝ 24. આ ઇન્સિડન્ટ ત્યારે થયો જ્યારે એ 24 વર્ષમાં હતા. હાવેવર ધીસ ઇન્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. બટ આ એક્સિડન્ટને કારણે એમની જે સ્પિરિટ હતી, એમનું જે જીવન જીવવાની જે ધગસ હતી એ સહેજ પણ ઓછી ન થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં એમને આર્ટિફિશિયલ લેગ, નકલી પગ જ્યારે એમનામાં ફિટ કરવામાં આવ્યો ત્યારબાદ એક વર્ષ પછી એ એક માઉન્ટેનર, જે માઉન્ટ ઉપર ચડી શકે તેવા જે માઉન્ટેનર હોય તે બનીને બહાર આવ્યા. એ એવા ફર્સ્ટ ફિમેલ હતા કે જેમને આર્ટિફિશિયલ લેક સાથે માઉન્ટ એવરેસ્ટને ચડ્યા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ અ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ જે એમની સ્ટોરી છે એ ભૂલી શકાય તેવી નથી. એમને કરેજ અને આપણને ઇન્સ્પિરેશન્સ આપ્યું છે
એમની જે ધગશ હતી, એમનો જે હોપ હતો, એ આપણને ઇન્સ્પાયર કરે એવું છે. લેટ્સ રીડ ફોર સીન ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. આપણે અહીંયા એમની જ લેંગ્વેજમાં એમને જ બોલેલા જે એમની લાઈફના ચાર ઇમ્પોર્ટન્ટ સીન હતા એ આપણે જોઈએ. સીન નંબર વન, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. હું બેભાન અવસ્થામાં હતી, ચક્કર ખાઈ રહી હતી, મારી આંખો બંધ હતી પણ મારું મગજ જે છે એ ચાલુ હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ ડાયલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મારા મને યાદ છે કે કોઈ મને કહી રહ્યું હતું કે આ કેવી રીતે થયું. આઈ વોઝ ઇન અ ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ઠગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. મને મારા મગજમાં એ જ વિચાર ચાલી રહ્યો હતો કે કોઈ મારી ગોલ્ડન ચેઇન જે છે એ ઠગ કરવાનો, લૂંટવાનો ટ્રાય કરે છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો ફોર ઓર ફાઇવ યંગ મેન અરાઉન્ડ મી. મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે ચારથી પાંચ વ્યક્તિ મારી આજુબાજુ છે. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. મને એમની આંખો જે ડ્રિંક કરેલા હતા અને એના બિહેવિયરથી મને એક ઇન્ટેન્શન એમનો ખબર પડી ગઈ. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન સો દે કેમ ટુગેધર એટ મી. મને ખબર છે, હું ત્યાંથી ઊભી થઈ અને એમને મેં કીધું કે મને ખબર છે કે તમે મારી ગોલ્ડ ચેન લેવા આવ્યા છો પણ હું તમને નહીં આપું. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, ફોગેટ અબાઉટ ધર કમિંગ ટુ માય રેસ્ક્યુ. આખું કમ્પાર્ટમેન્ટ જે ટ્રેનનું હતું એ ફૂલ હતું પણ કોઈ પણ પેસેન્જર મારી હેલ્પ માટે આગળ ના આવ્યું, ના કોઈએ મને બચાવવાનો ટ્રાય કર્યો. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે કોઈ ઓપ્શન નહોતા એમની સામે લડવા સિવાય. સો આઈ કોટ અ યુથ કુડ નોટ રિકવર ઇન અ ટાઈમ. સોરી સ્ટુડન્ટ્સ, સો આઈ કોટ અ યુથ વોઝ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. મેં એમાંના એક માણસને ધક્કો મારવાનો ટ્રાય કર્યો કોલર પકડીને. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, બે જણને મેં લાત પણ મારી. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેનમાં એક અનએક્સપેક્ટેડ ફાઇટ સ્ટાર્ટ થઈ. ધ વુલ્ફ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેઇન. એ જે વુલ્ફ્સ હતા જેમને આ ચોરોને, આ લુટેરાઓને અરુણિમા સિલ્હા વુલ્ફ તરીકે કહી રહી છે, કે એમને મારી ચેઇન ખેંચવાનો ટ્રાય કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય ધ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એમાંના એક વ્યક્તિએ મને જોરથી કિક મારવાનો ટ્રાય કર્યો. એના દરેક ફોર્સ આપીને ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન અ ટાઈમ. મારું બેલેન્સ ઓફ થઈ ગયું, હું રિકવર ના કરી શકી ટાઈમ પ્રમાણે. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. મને એવી રીતે ધક્કો મારવામાં આવ્યો, મારા હાથમાં મારો ફોન હજુ પણ હતો પણ હું એવી રીતે પછડાઈ કે સામેના ટ્રેક પર બીજી જે ટ્રેન આવી હતી એના સાથે હું પછડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. મારી બોડી હિટ કરીને સામેના ટ્રેક પરથી પાછી મારા ટ્રેનને પછડાઈ. ધીસ પેઇન પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર અ સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી આઉટ. અને આ જે અથડામણ હતી એ બહુ જ ખતરનાક હતી અને ગ્રેવિટેશનલ ફોર્સને, ગુરુત્વાકર્ષણ બળને કારણે હું નીચે પડી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. આટલું બધું થવા છતાં, મેં આટલા એફર્ટ્સ કરવા છતાં મારો જે પગ છે, ડાબો પગ છે, એ ટ્રેક પર પડી ગયો. ઘચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. ઘચ કરીને એટલે અચાનક જ મારો જે લેફ્ટ લેગ છે એ કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. કોઈએ મારી બૂમ ના સાંભળી. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું બેભાન અવસ્થામાં ઘણો ટાઈમ ત્યાં પડી રહી, વોચિંગ ધ રેડ લેગ ટ્રેલ રેડ ટેલ
light of the train until it dimmed and faded into a darkness. Then I fainted. ત્યાં આગળ જે લાલ લાઇટ હતી જે જ્યાં સુધી એ બંધ ના થઈ ફેડ ના થઈ અને બંધ ના થઈ ત્યાં સુધી મેં એને જોઈ પછી હું બેહોશ થઈ ગઈ બેભાન થઈ ગઈ આ હતો સીન નંબર વન કે જેવી રીતે કેવી રીતે અરુણિમા સિન્હાની સાથે જે અન્યાય થયો હતો ટ્રેનમાં એમની ગોલ્ડ ચેઇન જે છે લૂંટેરાઓ લૂંટવા આવ્યા કોઈ એમની હેલ્પ ના કરી અને કેવી રીતે એમની સાથે એક્સિડેન્ટ થયો સીન નંબર ટુ I was admitted to AIIMS Delhi on the interventions of the PM. The union government would bear the entire cost of my treatment. મને AIIMS માં એડમિટ કરવામાં આવી PM ના કહેવાથી અને યુનિયન ગવર્મેન્ટે મારા ટ્રીટમેન્ટનો દરેક કોસ્ટ આખો કોસ્ટ જે છે એ આપ્યો સૂન AIIMS બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ AIIMSએ રોજ મારા જે મેડિકલ સ્ટેટસ હતું તેને ફાઇન્ડ કરવાનો સ્ટાર્ટ કર્યો આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેઝાઇન સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી રોજ ઇશ્યુ થતા હતા કે AIIMS શું કરી રહી છે મારા ટ્રીટમેન્ટમાં ઘણા લોકો યંગ પીપલ ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઇડ વેન્ડર્સે મારા માટે પ્રે કરી કેન્ડલ લઈને માર્ચિંગ કર્યું મારા રિકવરી માટે પ્રેયર કરી વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ આપણા જે ટેકનોલોજી અને બેસ્ટ ટ્રીટમેન્ટને કારણે મેં આ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મીસ હસબેન્ડ સાહિબ સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર No female Ambuji had ever scaled Everest. I wasn't amused. એક દિવસ સવારે એમના જે જીજાજી હતા બ્રધર ઇન લો એમની સિસ્ટર લક્ષ્મીના હસબન્ડ સાહિબ એમને એક વખત ક્વેશ્ચન પૂછ્યો કે તું એવરેસ્ટ ચડીશ એ એક ન્યૂઝપેપરની ઇન્ફોર્મેશન વાંચી રહ્યા હતા કે આજ સુધી કોઈ ફિમેલ ડિસેબલ વ્યક્તિએ એવરેસ્ટ ચડ્યા નથી આઈ વોઝ એન્ડ અમ્યુઝ મને એનાથી અમ્યુઝમેન્ટ ના થઈ આઈ હેવ લોસ્ટ અ લેક એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ એમને એવું થયું કે એમને એમનો પગ ખોઈ નાખ્યો છે તેમ છતાં એ એમની સાથે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પુટી ટુ હોલ્ડ દેટ રેકોર્ડ એમને વિચાર આવ્યો કે જો હું એવરેસ્ટ ચડીશ અને એમાં સક્સેસ રહીશ તો હું ફર્સ્ટ ફિમેલ એમ્પુટી હોઈશ કે જેને આ રેકોર્ડ તોડ્યો હશે આ રેકોર્ડ બનાવ્યો હશે આઈ થોટ અબાઉટ ઇટ ફોર અ સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ ઠીક હૈ હમ કરેંગે થોડુંક વિચાર્યા પછી મેં આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો અને સાહિબને કહ્યું કે હા હું કરીશ આઈ સે આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન અ ગોલ અ રીઝન ટુ અ ડ્રીમ ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી મેં એક નવો મિશન બનાવ્યો નવો ગોલ બનાવ્યો નવો રીઝન કે જે મને સપના જોવાડે છે આ જે છે એ ઇઝી નથી પણ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી મારી લાઈફમાં અત્યાર સુધી કંઈ ઇઝી તો થયું નથી આઈ ફીલ લાઈક આઈ વોઝ બોર્ન અગેન મને એવું ફિલનેસ આવી રહ્યું હતું કે મેં ફરી જન્મ લીધો છે ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિંગ ટુ અરાઈવ મેં જે છે એક આર્ટિફિશિયલ પગ સાથે નવી શરૂઆત કરી વેન ઇટ ફાઇનલી અરાઈવ આઈ વોઝ ઓવરજોય મારો આર્ટિફિશિયલ જે છે લેગ એ ફાઇનલી ફિટ થયા પછી હું બહુ ખુશ છું ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ મને એ આર્ટિફિશિયલ લેગ હંમેશા એક રિયલ લેગ જેવું જ ફિલિંગ આપતું હતું આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ મને માઇનર ડિફરન્સ ફીલ થતો હશે કે હા કે મારો પગ જે છે આર્ટિફિશિયલ છે આઈ હેવ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન અ લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેન્ડેડ ફોર લાઈફ આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર મને આ મારા આર્ટિફિશિયલ લેગ સાથે લવ થઈ ગયો જેને સ્ટ્રેન્જર કહીને બોલાવે છે અને
એ પ્રિપેર કરી રહ્યા હતા કે આ સ્ટ્રેન્જર સાથે મારે માઉન્ટેન ચડવું જ છે. આ હતું કે કેવી રીતે એમને માઉન્ટ એવરેસ્ટ ચડવાનો ગોલ સેટ કર્યો. નાવ સીન થ્રી. ઓન 20th February 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્ર પાલ નિયર ઉત્તરકાશી. February 28, 2012, આફ્ટર વન યર, એક વર્ષ પછી જ્યારે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી તેના એક વર્ષ પછી, હું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે બચેન્દ્ર પાલ જે ફર્સ્ટ ઇન્ડિયન લેડી હતા કે જેને માઉન્ટ એવરેસ્ટ ફર્સ્ટ લેડી હતા કે જેને માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હતા, જે ઉત્તરકાશીમાં એમનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, હું ત્યાં ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્ર પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મને બચેન્દ્ર પાલે કહ્યું કે આપણે ઉત્તરકાશી જવાનું છે. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. એ બહુ ખુશ હતા, બહુ સરપ્રાઇઝ થયા કે હું કેવી રીતે ફટાફટ ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. બચેન્દ્ર પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. મારા જે સપના હતા, મારા જે કોન્ફિડન્સ હતા કે જે સ્કાય રોકેટેડ, સ્કાયમાં જે રોકેટ આકાશમાં ઉડે તેવા જે મારા કોન્ફિડન્સને જોઈને બચેન્દ્ર પાલ બહુ ખુશ થઈ ગયા અને કહ્યું, અરુણિમા, યુ આર ફાર બેટર દેન ધ અધર્સ. તું બીજા કરતાં અલગ છે. ધીસ પીપલ સીમ્સ ટુ સફરિંગ ફ્રોમ ધ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન્સ યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. If you climb 21,798 feet high Chamso Kangdi mountain in Ladakh, you will be on your way to the Everest. મેં અમુક જ એવા માણસ જોયા હોય જે હેન્ડીકેપ હોવા છતાં પણ આવું વિચારી શકે. મને તારા ઉપર બહુ ગર્વ છે, પણ એવરેસ્ટને ચડતા પહેલાં તારે એક ચેલેન્જ એક્સેપ્ટ કરવો પડશે. તારે 21,798 feet high જે ચમસા કાંગડી માઉન્ટેન છે લદ્દાખનું, એને ચડવું પડશે. જો તું એ ચડી જઈશ તો તારે સમજી જવું કે તું એવરેસ્ટ ચડવાના રસ્તા પર જ છું. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ દેટ એક્સપેન્ડિશન. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. અમે જ્યારે જે કેમ્પ હતો 18,000 feet ઉપર, અમે 19 મેમ્બર્સમાંથી ત્યાં આગળ એ કેમ્પ પર પહોંચતા પહોંચતા 16 જ વ્યક્તિ રહી ગયા. બચેન્દ્ર પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્ર પાલે મને ત્યાં ગ્રીટ કરી બેઝ કેમ્પમાં, મારી શેરની કહીને. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્યુલન્સ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્ર પાલ અનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. એમને મને હગ કર્યું અને કહ્યું, એમને અનાઉન્સ કર્યું કે તું ફાઇનલી એવરેસ્ટ ચડવા માટે રેડી છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ. ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. જ્યારે પણ કોઈ પણ સ્પોર્ટ્સમેન પર્સન હોય અને કોઈ સ્પોન્સર કરી રહ્યા હોય, એમની જે હેલ્પ કરી રહ્યા હોય, એવાના જે સ્પોન્સરશિપ કરવા માટે બચેન્દ્ર પાલે કહ્યું કે ટાટા સ્ટીલને રિક્વેસ્ટ કરશે કે એમનું જે ડ્રીમ છે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું, એની સ્પોન્સરશિપ જે છે એ ટાટા સ્ટીલ આપશે. સીન ફોર. આ કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે અરુણિમા સિન્હા પહોંચી, ત્યાં જે મુશ્કેલી આવી તેને એમને સોલ્વ કરી, એ સીન થ્રીમાં બતાવ્યું. નાવ સીન ફોર. આઈ અરાઈવ એટ Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013 પહોંચી, એક્ઝેક્ટલી 2 વર્ષ પછી જ્યારે મને ટ્રેનમાંથી ફેંકવામાં આવી હતી. એટ ધ કેમ્પ નો બડી સીમ્સ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. એ કેમ્પમાં કોઈને ખબર ન હતી કે મારો જે એક પગ છે એ આર્ટિફિશિયલ છે. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on a slippery surface. Ek divas jyare hu baraf ma slip thai javane karane maro pag bhino thai gayo je artificial leg hato, tyare emne e kadyo e je pag je che. Next morning I left
The artificial lake out in the sun to dry. જ્યારે એમને બીજા દિવસે એ પગને કાઢીને સૂર્યના પ્રકાશમાં ડ્રાય કરવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. આફ્ટર દેટ માય ટીઆરપી શોડ. જેવો બધાને ખબર પડી કે મારી પાસે એક જ પગ છે, એક પગ મારો આર્ટિફિશિયલ છે, તેવી જ મારી ટીઆરપી, એમની જે પોપ્યુલારિટી છે, ત્યાં વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન્સ ટુ ધ સાગર મહેતા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. સાગરમાથા, સોરી, હેડ ઓફ અ સી, જે સીના લેવલથી સૌથી ઉપરનો પીક હોય, જે ટોચ હોય, એને કહેવાય છે સાગરમાથા. એ લોકલ નામ છે માઉન્ટ એવરેસ્ટનું. ત્યાં આગળ લોકલ નામ છે ત્યાંના એક એવરેસ્ટનું. નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કંચા જે હતા તે એમના માઉન્ટેન ગાઈડ હતા. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ. જ્યારે પણ હું અપસેટ થઈ જતી ત્યારે એ નેપાલીઝ જે લોકલ હેલ્પ કરવા માટે જેમના માઉન્ટેન ગાઈડ હતા એ મને લડી પણ નાખતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ માઉન્ટેન ધ એવરેસ્ટ બિગેન. જે લાસ્ટ ટ્રેક હતો એવરેસ્ટ પહોંચવાનો એ સ્ટાર્ટ થયો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. એ બહુ જ ડેન્જર અને નેરો પાથ હતો. નેરો રસ્તો હતો, એકદમ પાતળો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારું ઓક્સિજન પણ ખતમ થવાની તૈયારી હતી. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. પ્લસ એમને જે લેગ છે એ પણ પેઇન કરી રહ્યો હતો. માય સેફા સેડ આઈ મસ્ટ ક્વાઇટ, બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. એમને એમના જે ગાઈડ હતા એમને કીધું કે તમારે પાછું જવું જોઈએ, પણ મારે પાછું જવું ન હતું, કોઈ ઓપ્શન નહોતો. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય સેલ્ફા કેપ્ટ ઇન્સ્ટિટિંગ દેટ આઈ શુડ રિટર્ન. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મીન્સ માય સેલ્ફા, જેમના શેલ્ફા હતા એમને કીધું, ઇન્સિસ્ટ કર્યું કે તું વાંચી જતી રહે, ઓક્સિજન લઈને ફરીથી તું સમિટને પહોંચ અને તું ત્યાં આગળ તમારા કન્ટ્રીનો ફ્લેગ છે હોસ્ટ કર. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. શું થશે પછીનું એનું મને ખબર ન હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. I told Nima Kancha firmly, remember, none can defeat you until you concede. તમને કોઈ જ નહીં હરાવી શકે જ્યાં સુધી તમે તમારી જાતે હારી ના જાઓ ત્યાં સુધી. યસ, ઓકેશનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ, બટ કીપ ટ્રાઇંગ. ઘણી વખત ઘણા જે છે એ ફેલર્સ આવી જાય છે, પણ તું ટ્રાય કરવાનું છોડીશ નહીં. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તારી પાસે હજુ પણ ઘણી ઓપોર્ચ્યુનિટી જે છે એ ઓપન છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હું જેમ જેમ ચડી રહી હતી તેમ તેમ એ મને ફોલો કરી રહ્યા હતા. ડ્રેગ વોક, ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી એ કમ્પ્લીટ ના થયું ત્યાં સુધી હું એને ચડતી રહી. ધ ટોપ ઇઝ સ્મોલ, 20x20 આઈસ ટેબલ. જે ટોપ છે, જે ટોચ છે માઉન્ટ એવરેસ્ટની, એ 20x20 આઈસ ટેબલ જેટલી છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ત્યાં આગળ ઘણા બધા કન્ટ્રીના ફ્લેગ ત્યાં આગળ જે છે એ હોસ્ટ કરેલા હતા. આઈ હેડ લીવ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઈવડ. મેં આ મુમેન્ટને ઘણા ટાઈમ સુધી યાદ કરતી રહી કે હું કેવી રીતે ત્યાં આગળ પહોંચી. એટ 10:55 AM ઓન 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. 10:55 21 May 2013 દિવસે હું વર્લ્ડના ટોપ ટોચ પર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને એક સાથે ડાન્સ, એક સાથે ક્રાય રડું પણ આવી રહ્યું હતું, ડાન્સ કરવાનું પણ મન થઈ રહ્યું હતું અને હસવું પણ આવી રહ્યું હતું. માય માઇન્ડ વોઝ અ કેલિયોડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું માઇન્ડ ઇમોશન્સનું કેલિયોડોસ્કોપ બની ગયું હતું. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ. બધાને જીવવાનું એક રીઝન હોય છે. મે બી ધીસ વોઝ માઇન. આ રીઝન મારું હતું જીવવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ.
મેં ત્યાં ફ્લેગ જે છે હોસ્ટ કર્યો અને મારા કન્ટ્રીનો રેકોર્ડ ત્યાં આગળ રજીસ્ટર કર્યો કે એ ફર્સ્ટ લેડી હતા વર્લ્ડના કે જેમને જે ડિસેબલ લેડી હતા કે જેમને માઉન્ટ એવરેસ્ટ ચડ્યા અને એમને એમના કન્ટ્રીનો રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ અરુણિમા સિન્હાએ ખાલી માઉન્ટ એવરેસ્ટ નહીં બાકીના જેટલા બી સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ નંબરના જેટલા પણ માઉન્ટેન હતા એ પણ ચડીને રેકોર્ડ બ્રેક કર્યો છે. તો આપણને આપણી કન્ટ્રીના આ એક જે લેડી હતા અરુણિમા સિન્હા એના જોડથી શીખવું જોઈએ કે લાઈફ અમુક ઇન્સિડન્ટ્સથી પતી જતી નથી. આપણે જો એને ધગસથી કોન્ફિડન્સથી ગોલ બનાવીને જીવીશું તો પાક્કું આપણે લાઈફમાં સક્સેસ મેળવી શકીશું. તો આ હતું ફર્સ્ટ ચેપ્ટર, જર્ની ઓફ માય લાઈફ, અરુણિમા સિન્હાની જર્ની જે અર્થથી માઉન્ટ એવરેસ્ટ સુધીની હતી. ઓકે સ્ટુડન્ટ, આઈ હોપ કે તમને બધી જ ખબર પડી ગઈ હશે. જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડેફિનેટલી મને કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન કરી શકો છો. આઈ વિલ આન્સર યુ એઝ પર આઈ ગેટ ધી ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ સો મચ.